હેલો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ કે દરેક વિદ્યાર્થીઓને મૂંઝવતા એમસીક્યુ પરીક્ષાના પ્રશ્નો મિત્રો અત્યારે એક્ઝામ આવી રહી છે અને ઘણા જ વિદ્યાર્થી મિત્રોના મગજમાં બહુ જ ઘણા બધા ક્વેશ્ચન ઊભા થાય છે કેવા એમસીક્યુ હશે કેટલા એમસીક્યુ હશે આપણે એમસીક્યુમાંથી કેટલા માર્ક્સની પરીક્ષા આપવાની રહેશે તો દરેક પ્રશ્નનો આજે આપણે સોલ્યુશન આપીશું મિત્રો ઓકે દરેક પ્રશ્નનું સોલ્યુશન મેળવવા માટે આ વિડીયોને અંત સુધી તમે જોતા રહો મિત્રો અને તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર પ્રશ્ન કરી શકો છો તેનો જરૂર હું જવાબ આપીશ તો આપણે વન બાય વન ક્વેશ્ચન અહીંયા એનો સોલ્વ આઉટ કરતા જઈએ કે કેવા પ્રશ્નો તમારા માઇન્ડમાં ઉદ્ભવ થાય છે એનો હું સોલ્યુશન આપવાનો ટ્રાય કરીશ મિત્રો ઓકે તો અત્યારે હવે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરીએ પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો કે જ્યારે એમસીક્યુમાં કેટલા પ્રશ્નો હશે અને કેટલા જવાબો આપવાના રહેશે મિત્રો કે તમારે જે એમસીક્યુ એક્ઝામ લેવાની છે એમાં કેટલા પ્રશ્નો હશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દરેક પરીક્ષા તમારે જે છે એમસીક્યુ બેઝ છે અને દરેક વિષયની અંદર કુલ સિત્તેર એમ સીક્યુ હશે મિત્રો ટોટલ સિત્તેર એમસીક્યુ હશે અને તેમાંથી તમારે છપ્પન એમસીક્યુ એટેમ કરવાના છે એટલે મિત્રો એવું નથી કે તમે છપ્પન જ કરી શકો છો જો તમે સિત્તેર કરવા માંગતા હોય તો સિત્તેર સિત્તેર એમસીક્યુ તમે એટેમ કરી શકો છો મિત્રો ઓકે એટલે કે તમારે છપ્પન જે સિત્તેર એમસીક્યુ ધરાયેલો કે કોઈક વિદ્યાર્થીએ સિત્તેર એમસીક્યુ અહીંયા એટેમ્પ કર્યા છે અને એ સિત્તેર એમસીક્યુમાંથી છપ્પન એટલે ચૌદ એમસીક્યુ ખોટા પડે છે ત્યાં સુધી એને પ્રોબ્લેમ થતો નથી એટલે તમારા માર્ક્સ જે ગણાવવાના છે એ છપ્પન જે સાચા એમસીક્યુ હશે એમાંથી તમારા માર્ક્સ ગણાશે એટલે તમારે એટેમ્પ કેટલાનું કરવાનું છે છપ્પન એમસીક્યુ હવે પ્રશ્ન એ છે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હશે હા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે બંને લેંગ્વેજમાં તમારું પેપર હશે તમે બંને લેંગ્વેજ જે પણ લેંગ્વેજ તમને યોગ્ય લાગતી હોય એ કરી શકો છો પણ મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારું ઇંગ્લિશ વર્ઝન જે છે એ ખૂબ જ ઉપયોગી અને એ એ જ કમ્પલસરી ઇંગ્લિશ વર્ઝન જ વેલિડ છે મિત્રો એટલે તમારે એકવાર ક્વેશ્ચન ઇંગ્લિશ વર્ઝનની અંદર ચેક કરી લેવો ઓકે તો આ એક પહેલો ક્વેશ્ચન કે કુલ છપ્પન માર્ક્સનું પેપર હશે અને છપ્પન માર્ક્સમાંથી તમારે છપ્પન સિત્તેર માર્ક્સનું એક ક્વેશ્ચન હશે એમાંથી છપ્પન એટેમ કરવાના છે અને છપ્પનમાંથી તમારા માર્ક્સ કન્વર્ટ સિત્તેરમાં થશે મિત્રો ઓકે ક્લિયર બીજો ક્વેશ્ચન એ થતો હશે કે સેમિસ્ટર વનમાં નાઇન ઓફ એસપી લાવવા માટે એસપીઆઈ લાવવા માટે અને ક્યાંથી એમ તૈયાર કરવાના મિત્રો હવે વાત એ છે કે અત્યારે એક્ઝામ એમસીક્યુ બેઝ છે હજી સુધી તમે જે તૈયારી કરી આખા વર્ષ દરમિયાન એ થિયરીકલ સબ્જેક્ટની તૈયારી કરી હતી થિયરીમાં જે ક્વેશ્ચન આવતા તે આપણે તૈયાર કરતા હતા હવે એમસીક્યુ બેઝ એક્ઝામ છે તો મિત્રો ચિંતા ના કરશો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ હંમેશા તમારી સાથે છે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હશે એને આપણે મટિરિયલ પ્રોવાઈડ કરવાની બહુ જ એક સૌથી સારી એ સુવિધા કરી આપી છે મિત્રો તો એમસીક્યુની તૈયારી કરવા માટે આપણે એક યુટ્યુબ ચેનલ છે જેની અંદર આપણે દરેક વિષયના એમસીક્યુના વિડીયો અપલોડ કરેલા છે જવાબો સાથે અને મિત્રો એ જે તૈયાર કરવાના છે એમાંથી જ તમારું પેપર હશે સો ટકા હું ગેરંટી આપું છું મિત્રો કે તમે જો એ મેં જેટલા વિડીયો અપલોડ કરેલા છે અને એપ્લિકેશન ઉપર જેટલી પણ આપણે પીડીએફો મૂકેલી છે પીડીએફો તમે એકવાર જોઈ લેશો તૈયાર કરી લેશો તો નાઇન અપ એસપીઆઈ હન્ડ્રેડ પર્સન્ટ તમારા આવી જશે મિત્રો હવે ઘણા વિષયો એવા છે મિત્રો કે જેની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે છે તો હા મિત્રો તમે બિંદાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો કે ધા લો કે એફડી જે છે તમારું કોઈ ગણિત એક્ઝામ્પલ આવતો હોય ફિઝિક્સની અંદર આવી શકતો હોય કેમેસ્ટ્રીની અંદર આવતો હોય તો તમે એની અંદર કેલ્ક્યુલેટર ઉપયોગ કરી શકો છો એમાં ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હશે સિમ્પલ કેલ્સી તો તમે સિમ્પલ કેલ્સી ઉપયોગ કરી શકો છો કેમેરાની સામે તમે બતાવીને તેનો ઉપયોગ કરી શકો છો રફકામની અંદર તમે ગણતરી કરી શકો છો મિત્રો એટલે તમારે એ ચિંતા કરવાની નથી કે આપણે ઉપયોગ નહીં કરી શકીએ તૈયારી કરવા માટે મેં જે વિડીયો મૂકેલા છે એ વિડીયોમાં જેટલા ક્વેશ્ચન મૂકેલા છે એ ક્વેશ્ચન તમે એકવાર જરૂર તૈયાર કરી દેજો એટલે તમારા જે માર્ક્સ લાવવા છે નાઇન અપ એસપીઆઈ લાવા છે એ નાઇન એસપીઆઈ તમારા ક્લિયર થઈ જશે ઓકે મિત્રો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સિત્તેરમાંથી કેટલા પ્રશ્નો એટલે કે સિત્તેર માર્ક્સનું જે પેપર હશે એમાંથી કેટલા પ્રશ્નો ખોટા પડે તો બી ડબલ એ ગ્રેડ આવી શકે છે મિત્રો તો મિત્રો તમારા સિત્તેરમાંથી તો કુલ છપ્પન જ એટેમ્પ કરવાના છે એટલે ચૌદ જે ક્વેશ્ચન જે છે એ ઓરમાં છે મિત્રો અને બીજા તમારા કુલ છ એક્સ્ટ્રા છપ્પનમાંથી પચાસ તમારા ક્વેશ્ચન જે છે એ સાચા પડશે છપ્પનમાંથી પચાસ એટલે છ બીજા તમારા ક્વેશ્ચન ખોટા પડશે તો પણ તમારો ડબલ એ ગ્રેડ આવી શકે છે મિત્રો ઓકે એટલે કે એકદમ આ પેટર્ન જે છે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે જે વિદ્યાર્થીઓએ પીડીએફ પર પરફેક્ટ તૈયાર કરી દીધી છે વિડીયો પરફેક્ટ જોઈ લીધા છે એ વિદ્યાર્થી મિત્રો માટે ડબલ એ ગ્રેડ લાવો એકદમ સહેલું થઈ જશે એટલે હું વારંવાર કહું છું દરેક વિદ્યાર્થી મિત્રોને કે જે પણ વિડીયો મેં મૂકેલા છે જે પણ પીડીએફ મેં મૂકેલી છે મેક્સિમમમાં મેક્સિમમ ટ્રાય કરો પાંચ દસ પંદર વીસ વખત જેટલો તમને સમય મળે એટલી વાર તમે એનું રિવિઝન કરી લો ક્વેશ્ચન એના બારનો નહીં હોય નહીં હોય ને નહીં જ હોય મિત્રો ઓકે તો ડબલ એ ગ્રેડ લાવવા માટે તમારે છપ્પન માર્ક્સમાંથી પચાસ એમસીક્યુ સાચા પડે છે ત્યાં સુધી તમને કોઈ જ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી તમે ઇઝી તમારો ડબલ એ ગ્રેડ લાવી શકો છો મિત્રો ઓકે ક્લિયર હવે ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે એમસ્યુક્યુની પીડીએફ અને આન્સર ક્યાંથી મેળવવા તો મિત્રો એમસ્યુક્યુની જે ટોટલી પીડીએફઓ છે એ આપણી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન પ્લે સ્ટોર પર છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ડાઉનલોડ કરશો એમાં લોગ ઇન કરશો તો તમને ટોટલી પીડીએફઓ ત્યાંથી મળી રહેશે મિત્રો જેટલી પણ પીડીએફઓ છે એ બધી જ પીડીએફો ત્યાં છે ટોટલી એપ્લિકેશન ફ્રી છે અને એના આન્સર મિત્રો મેં ટોટલી વિડીયો સ્વરૂપે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો તો ફરીથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે એક પણ વિડીયો બાકી ના રહી જાય એક પણ તમારી પીડીએફ બાકી ના રહી જાય તૈયારી કરો મિત્રો ખૂબ જ ચાન્સ છે તમારું મેથ્સનો પેપર ભલે પણ થોડું મીડિયમ ગયું હશે તો પણ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો મિત્રો મિત્રો જો હજી તમને કોઈ ક્વેરી થતી હોય તો એક્ઝામના જે રૂલ્સ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કેટલી સ્પીડ હોવી જોઈએ સામા આપવાનું છે કઈ રીતે છે એનો વિડીયો મેં એક ઓનલાઈન એક્ઝામ ગાઈડલાઇન્સનો મૂકેલો છે તમે યુટ્યુબ ચેનલ પર ચેક કરી શકો છો મારી અને એમાં તમે શાંતિથી વિડીયો જોઈ શકો છો એના ટોટલી રૂલ્સ મેં મૂકેલા છે એ રૂલ્સના આધારે તમારે ફોલો કરવાના છે અને હજી પણ વિદ્યાર્થી મિત્રો તમારા માઇન્ડમાં કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો હું સો ટકા તમને આન્સર આપવાનો ટ્રાય કરીશ અને મિત્રો તમે સિમ્પલ કેલ્સીનો ઉપયોગ કરી શકો છો કાંઈ તમે તમારું ગાણિત્ય સ્વરૂપની અંદર જે રફકામ કરવું એ કરી શકો છો પણ દરેક વસ્તુ કેમેરાની નજર સામે થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે હું તમને મદદરૂપ થાઉં છું વિડીયો એપ્લિકેશન દરેક માહિતી પહોંચાડવા એ પ્રમાણે તમારે પણ ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી બાકી ના રહી જાય ટોટલી લિંકો આપણી જે છે યુટ્યુબ ચેનલની એપ્લિકેશનની ટોટલી લિંકો દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરો મિત્રો શેરિંગ ઇઝ કેરિંગ ઓકે અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ